નમસ્તે બાળમિત્રો, સજાનંદ વિદ્યાલય નવા નરોડા ડિજિટલ એજ્યુકેશન અભ્યાસ શ્રેણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણને ધોરણ 5 વિષય ગણિત ગમ્મત ચેપ્ટર 7 તમે પેટર્ન એટલે કે ભાગ જોઈ શકો છો, લેક્ચર 6. આજે આપણને અજ્ઞાત સંખ્યાઓ વિશે અભ્યાસ કરવાનો છે. અજ્ઞાત સંખ્યા એટલે કે કોઈ પણ સંખ્યા ધારી હોય કે આપણે કે આપણો મિત્ર હોય, આપણે બંને આવી ગેમ રમી શકાય. કે ધારો કે મિત્રએ જે સંખ્યા ધારી છે એ આપણને શોધીને એને કહેવાનું. તો એ સંકેત દ્વારા જે અજ્ઞાત સંખ્યા આપણે શોધવાની છે આજે આપણને તે શીખીશું. અહીંયા બન્નો અને વિનોદ કોઈ એક સંખ્યા ધારે છે. આ સંખ્યાઓ વિશે અનુમાન લગાવી શકાય તે માટે તેઓ કોઈ સંકેત આપે છે. સંકેત કે 2 વડે ગુણો, 4 વડે ભાગો, 5 ઉમેરો, એવા બધી એને સંકેત કહી શકાય. આ સંકેત દ્વારા બંને જણા એકબીજાને ધારેલી સંખ્યા વિશે અનુમાન લગાવીને તે સંખ્યા જાણવાનો પ્રયત્ન કરે છે. શું તમે તેમને ધારેલી સંખ્યાઓ વિશે અનુમાન કરી શકો છો? હવે અહીંયા કે મેં ધારેલી સંખ્યા કઈ છે, બરાબર? અહીંયા આપણે આનો જવાબ અહીંયા શોધવાનો. આનો જવાબ અહીંયા કે મેં ધારેલી સંખ્યા કઈ છે. બંનો કહે છે મેં કઈ ધારી સંખ્યા, બોલ મનમાં. તો હવે એના દ્વારા કે આપણને આ જે 1, 2, 3 અને 4 સવાલ દ્વારા, બરાબર, કે જે મિત્રએ ધારેલી સંખ્યા છે એ આપણે શોધી દેવાની છે. કે સૌ પ્રથમ એને પૂછ્યું કે મેં ધારેલી કઈ સંખ્યા, તો સામે આપણે પૂછવાનું તે 100 ના અડધા કરતાં મોટી જ છે. 100 ના અડધા એટલે 100 ના અડધા એટલે 100 ને 2 વડે ભાગો એટલે 50. 50 કરતાં મોટી જ છે એમ, કે 50 કરતાં નાની એનો અર્થ એમ. તો જો 50 કરતાં મોટી હોય તો બોલવાનું કે હા, અને જો 50 કરતાં નાની હોય તો કહેવાનું ના. તો એને ધારી કે મેં ધારેલી સંખ્યા તો તે 100 ના અડધા કરતાં મોટી જ છે. 100 ના અડધા કરતાં એટલે 50થી મોટી. તો અહીંયા થશે 50થી મોટી. તે 6 ના 10 ગણા અને મોટી, અને 7 ના 10 ગણાથી નાની છે. શું કહ્યું એને કે મેં જે ધારી સંખ્યા છે 100 ના અડધા કરતાં મોટી જ છે. 100 ના અડધા એટલે 50, બરાબર, એટલે તે 50થી મોટી. અને તે 6 ના 10 ગણાથી એટલે 6 ના 10 ગણા એટલે 6 એ 60 એનાથી મોટી, અને 7 ના 10 ગણાથી નાની એટલે 70થી નાની, એટલે 60 થી 70ની વચ્ચેની સંખ્યા છે. પછી તેનો દશકનો અંક એ તેના એકમના અંક કરતાં એક વધુ છે. એને એમ કહ્યું દશકનો અંક જે સ એ એકમના અંક કરતાં એક વધુ છે. હા, તો ધારો કે આપણને કોઈ પણ સંખ્યા લઈએ કે એકમ દશક, બરાબર. તો બા જો એકમનો અંક 5 હોય તો દશકનો અંક 6 હોય, એકમનો અંક 4 હોય તો દશકનો અંક 5 હોય. પાસ પાસેની બે સંખ્યા નક્કી થઈ ગઈ કોઈ પણ. પણ અહીંયા છેલ્લો મુદ્દો વાંચી લેવાનો કે બંને અંકોનો સરવાળો 11 છે. જે બે અંકો લીધા પાસ પાસે બંને અંકોનો સરવાળો કેટલો થવો જોઈએ? 11. તો આપણે 1 થી 9 સુધીના અંકોની અંદર પાસ પાસેની કયા બે અંકો લઈએ તો એનો સરવાળો 11 થાય? તો 6 અને 5 જ, બરાબર. 6 + 5 એટલે 11 થાય. તો આપણને એના આધારે આપણને આ મુદ્દો નક્કી કર્યો કે તેના દશકનો અંક તેના એકમના અંક કરતાં વધુ છે. એકમના અંક કરતાં, તો એકમનો અંક 5 છે અને દશકનો અંક 6 છે. તો નક્કી થઈ ગયું કે મેં ધારેલી સંખ્યા 65 છે. ચલો એના પછીનો બીજો સવાલ. હવે બરાબર વિનોદ કહે છે મેં ધારેલી સંખ્યા કઈ છે એ નક્કી કરવાનું છે, બરાબર. તો તે 100 ના અડધા કરતાં નાની છે. સવાલ લખ્યો એની સામે લખવાનું 100 ના અડધા કરતાં નાની, એટલે 50થી નાની થઈ તો લખવાનું 50થી નાની, બરાબર. તે 4 ના 10 ગણાથી મોટી અને 5 ના 10 ગણાથી નાની. 4 ના 10 ગણા એટલે 40 અને 5 ના 10 ગણા એટલે 50, એટલે 40 અને 50ની વચ્ચેની છે. 40 થી 50ની વચ્ચેની, 40 થી મોટી અને 50 થી નાની એટલે બંનેની વચ્ચેની.
તેનો દશકનો અંક તેના એકમના અંક કરતાં બે વધુ છે. હવે આપણને આ મુદ્દાના આધારે પહેલાં આપણે આ મુદ્દો નક્કી કરીશું કે બંને અંકોનો સરવાળો 6 છે. તો અહીંયા કયા બે અંકો લઈએ કે જેથી બંનેનો સરવાળો 6 થાય? તો 4 અને 2. તો 2 પહેલાં લેવા કે 4 પછી લેવા? તો હવે આપણે એના ઉપરથી કે 40થી 50ની વચ્ચે, બરાબર, એટલે 4 તો પહેલાં લઈ જ ના શકાય. 24 લઈએ તો 4ને 2 6 થાય, પણ અહીંયા 40થી 50ની વચ્ચે, તો આ 24 એ આ બંનેની વચ્ચે આવતી નથી. તો આ અંકોને ઉલટાઈ દેવાના, 24ની જગ્યાએ 42 કરી દેવાના. 42 એ 40થી 50ની વચ્ચે આવે છે, એટલે અહીંયા લખી દેવાનું કે અહીંયા શું આવશે, બરાબર, 4 - 2 = 2. બંને અંકોનો સરવાળો 6 છે, એટલે શું આવ્યો જવાબ આપણો? 42. તો આ જ પ્રમાણે કે અજ્ઞાત સંખ્યાઓ કે તમે તમારા મિત્ર સાથે આ જ પ્રમાણે રમી શકો છો, અને જે ધારેલી સંખ્યા હોય તે તમે શોધી શકો છો. હવે વિસ્મયકારક સંખ્યાઓ કે અહીંયા તમારા મિત્ર સાથે રમવાનું છે અને વિસ્મયકારક સંખ્યાઓ શોધવાની, કે તમારા મિત્રને કહો કે તમારી ઉંમર લખો. હવે તમે તમારા મિત્ર સાથે રમતા હોય તો ધારો કે તમારા મિત્રની ઉંમર 10 વર્ષ છે, બરાબર, કેટલી? 10 વર્ષ થઈ ગયું. જેમ જેમ શબ્દ બોલાય એ પ્રમાણે ક્રિયા કરવાની, એટલે આપણને મિત્ર ભલે એની ઉંમર ન કહે પણ આપણને એની ઉંમરનો ખ્યાલ આવી જાય છે કે તમારા મિત્રને તમારે આપણે કહેવાનું કે તારી જે ઉંમર છે, તમારા મિત્રને કહો તમારી ઉંમર લખો. હવે એને ઉંમર લખી પણ આપણને બતાવી નથી, પછી આપણે કહે તેમાં 5 ઉમેરો કે, તો હવે 10ની અંદર 5 ઉમેરીશું પ્લસ 5 તો કેટલા થયા? 15. મળતા સરવાળાને 2 વડે ગુણો, 15ને 2 વડે ગુણવાના, 15 × 2 = 30, બરાબર. તેમાંથી 10 બાદ કરો, આની અંદરથી શું કરવાનું? 10 બાદ કરો, એટલે 20 આવ્યા. હવે તેને 2 વડે ભાગો, તો આને 2 વડે ભાગી દેવાના, બરાબર 10. તો આપણને 5 ઉમેરવાના, પછી 2 વડે ગુણવાના, બરાબર, 5 × 2 = 10 થયા, બરાબર. જેટલા ઉમેર્યા અને ગુણ્યા એટલી સંખ્યા અહીંયા બાદ કરી, એટલે 10 બાદ કર્યા એટલે 20 આવ્યા. જેટલા વડે ગુણ્યા હતા એટલા ભાગાકાર કરી દેવાના, એટલી એટલી સંખ્યા વડે, એટલે આપણને મિત્રની જે ઉંમર હશે એ આપણને અહીંયા ખ્યાલ આવી જાય છે. ચલો એના પછીનો બી. એ જ પ્રમાણે વિસ્મયકારક સંખ્યાઓ કે કોઈ એક સંખ્યા લો, જેમ મિત્રની ઉંમર હતી એ જ પ્રમાણે કોઈ પણ અંક આપણે લઈ શકીએ. 3 લીધા, બરાબર, તમારે નોટની અંદર અહીંયા જે લખેલું સહી જ લખવાનું. તમે પરીક્ષાની અંદર પૂછાય તો તમારે જાતે તમારે જે લખવું હોય તે લખી શકો છો. તેના બમણા કરો, બમણા એટલે 2 ગણા 3 ગણા કીધું હોય તો 3 વડે ગુણવાના, 4 ગણા કીધા હોય તો 4 વડે ગુણવાના, પણ અહીંયા બમણા કયા છે? 3 × 2, કારણ કે ઉપરની જે સંખ્યા હતી 3 × 2 = 6. હવે તેને 5 વડે ગુણો, બમણા કર્યા પછી જે જવાબ આવ્યો તેને કેટલા વડે ગુણવાના કીધા? 5 વડે, તો 6 × 5 = 30. તમારા જવાબને 10 વડે ભાગો, જે 2 અને 5 વડે, 5 × 2 = 10, બરાબર, એટલા જ વડે ભાગાકાર કરી દીધો. 30 ભાગ્યા 10 = 3. તો આપણી જે પ્રથમ સંખ્યા હતી છેલ્લે જવાબમાં આવી જાય છે. એ આ 1, 2, 3 અને 4 ચાર સ્ટેપ પ્રમાણે પણ કરી શકાય, અને અહીંયા જો 6 સ્ટેપ્સ સીની અંદર આ પ્રમાણે પણ કરી શકાય. કોઈ એક સંખ્યા લો, 2 લીધા, બરાબર, તેના બમણા કરો, તો 2 × 2 = 4, 2 વડે ગુણી દીધા 2ને, ફરીથી તેના બમણા કરો, 4 આવ્યા, 4ને ફરી 2 વડે ગુણવાના બમણા, એટલે 4 × 2 = 8. હવે મળતા જવાબમાં તમે લીધેલી સંખ્યા ઉમેરો, જે જવાબ આવ્યો એની અંદર 8 આવ્યા તેમાં જેટલા લીધા એટલા ઉમેરો, તો 8 ને 2 = 10. હવે ફરીથી બમણા કરો, જે જવાબ આવ્યો એને ફરી આના સ્ટેપ ફરી બમણા કરવાના, તો 10 × 2 = 20, અને તેને 10 વડે ભાગો, અને 20 ભાગ્યા 10 કરો, 10 વડે ભાગવાના કીધા એટલે 10 વડે ભાગો, એટલે 2 જવાબ પાછો આપણનો આવી ગયો. હવે સંખ્યાઓની આપેલી પેટર્ન જુઓ અને તેમાં આગળ વધો. હવે આપણને આ પેટર્ન, બરાબર, 3 સ્ટેપ લખેલા છે, એના આધારે આપણને આપણની પેટર્ન આગળ વધારી શકાય છે.
કે અહીંયા કીધું કે એક બરાબર એક ગુણ્યા એક 121, તો આજુબાજુ તો એકડા જ છે પણ વચ્ચોવચ્ચ જે સંખ્યા છે અહીંયા વચ્ચે બેસે એટલે બે એકડા ગુણ્યા બે એકડા એટલે 11, વચ્ચે અહીંયા 300 એટલે 3 એકડા ગુણ્યા 3 એકડા એટલે 111 ગુણ્યા 111. એ જ પ્રમાણે 1, 2, 3 અને આ બાજુ 1, 2, 3 વચ્ચે જે એકલો અંક છે બંને બાજુ 3, બંને બાજુ 2, બંને બાજુ 1, ફક્ત વચ્ચેનો 4, તો 1111 ગુણ્યા 1111. એ જ પ્રમાણે આગળ આપણે પેટર્ન વધારીએ કે 1, 2, 3, 4, 5, 4, 3, 2, 1, તો કેટલી વખત આવશે અહીંયા બરાબર 5 એકડા ગુણ્યા 5 એકડા એટલે કેટલા થશે 11111. તો આ જ પ્રમાણે આપણને આગળની પેટર્ન વધારી શકીએ છીએ. અને હવે તમે આવી વિસ્મયકારક સંખ્યાઓ આપણને જાતે પણ શોધી શકીએ છીએ કે મિત્ર સાથે આવી રમત કે રમી શકાય, જેથી કરીને આપણને તે આપણનો અભ્યાસ પણ થાય, રમત રમી શકાય અને સમય પણ પસાર થઈ શકે. ચલો આજનું ગૃહ કાર્ય પીડીએફ ફાઇલ ગણિતની નોટમાં લખવું અને પાઠ્યપુસ્તકના પાના નંબર આ 111 બરાબર 111 પરનું લખાણ પૂર્ણ કરવું. જય સ્વામિનારાયણ.